नमस्कार। आज गोंडल आंगणे सोना सूरज उग्यो छे। समग्र गोंडल बाळको माटे सौ प्रथम वक्त तालुका कक्षा की संगीत स्पर्धा नु आयोजन करेल छे। आ तके सर्वे नु हुं शाब्दिक स्वागत करू छु। પ્રથમ નંબર આવે છે ગોંડલ ની શાળા નંબર 5 ની સીતા। આપણે સૌ આશા રાખીએ કે શાળા નંબર 5 ની સીતા હવે જિલ્લા કક્ષામાં પણ ગોંડલ નું નામ રોશન કરશે। ફરી પાછા સીતાને તાલીઓના ગડગડાટથી આપણે વધાવીશું। કોંગ્રેચ્યુલેશન। કનૈયાલાલ, એ તો કયો, આ સીતા કોની દીકરી છે? સાહેબ, તમને જાણીને નવાઈ લાગશે કે સીતા એક બહુ સામાન્ય પરિવારમાંથી આવતા ગોર્ધનભાઈ નામના કોઈ ખેત મજૂરની દીકરી છે। અને મને હમણાં ખબર પડી કે ગામ એને આખું ગોધિયો કહીને બોલાવે છે। એટલે એક બહુ સામાન્ય પરિવારમાંથી આવતી આ સીતા દીકરી છે, પણ હું સાહેબ 100% કહી શકું કે આ દીકરીના ગળામાં પરમાત્માએ એવું ઠાંઈ ઠાંઈને મધ ભર્યું છે કે આ દીકરી જો આગળ વધે તો એ ગુજરાતની સારી કલાકાર થઈ શકે એવા મને એંધાણ દેખાય છે। ઓહો, તો એનો મતલબ એમ કે સીતા વગડાનું ફૂલ છે? 100% સાહેબ, 100%। વાહ કનૈયાલાલ, વાહ! 1 મહિના પછી રાજકોટ જિલ્લાની જિલ્લા કક્ષાની સ્પર્ધા છે। રાજકોટ જિલ્લાની મોટી મોટી શાળાઓમાં ભાગ લેવાની છે। આપણી સીતાના કંઠમાં સરસ્વતીનો વાસ તો છે જ, છતાં પણ તમે આજથી પ્રેક્ટિસ શરૂ કરી દો, મારો તમને પૂરેપૂરો સહકાર છે। અરે, રાજકોટ જિલ્લાની સ્પર્ધામાં જો આપણી સીતાનો પ્રથમ નંબર આવે ને તો આપણી શાળા નંબર 5નો વટ પડી જાય ભાઈ, વટ ડંકો વાગી જાય। હું આજથી જ મહેનત સાહેબ શરૂ કરું છું, ભલે? વિશ યુ ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ સર, થેન્ક યુ। સીતા 7 દિવસથી નિશાળે નથી આવતી, આમાં સીતાના ઘર પાસે કોણ કોણ રહે છે? તમે ચારે? હા હા, તમને કોઈને ખબર છે સીતા શું કામ નિશાળે નથી આવતી? હેમાંગી, ઊભી થા। સાહેબ, કાલ સીતા મને પાણી ભરતા વખતે મળી હતી, તે કહેતી હતી કે મારા બાપુ મને ભણતા ઉઠાડી લેવાના છે એમ। હા સાહેબ, મેં તો એવું સાંભળ્યું કે સીતાના બાપુ કહેતા હતા કે સીતા હવે બહુ મોટી થઈ ગઈ છે એટલે એને નથી ભણાવવી। અચ્છા, તને કઈ ખબર છે એતલ? સાહેબ, કદાચ સીતાના બાપુ સીતાની સગાઈ કરાવી નાખવાના છે એટલે નિશાળે નથી મોકલતા। લે બોલ, આવડી નાની દીકરીની સગાઈ કરી નાખવાના છે? હા રીના, તને કઈ ખબર છે? હા સાહેબ, સીતાના બાપુજી તો એમ કહેતા હતા કે છોકરીઓએ રાગડા ના તણાય, એને તો ઘરકામ કરાય। ઓહો,
આમ વાત છે. મારે આજે જ સીતાના બાપુજી ગોરધનભાઈને તાત્કાલિક મળવું પડશે. છે ગોરધનભાઈ. એ આવો આવો સાહેબ આવો. કેમ છો? આવો સાહેબ. બેહો તો ખરા ઉપર. સાહેબ મુજ અભણ ગરીબની ઝૂંપડીએ તમારા પગલા સાહેબ. હા કેમ છે તબિયત પાણી હારા? એ સીતા દીકરી. હા બાપુ. આ જો તારા માસ્ટર સાહેબ આવ્યા. બેટા પાણી પા સાહેબ ને. કેમ છે સીતા? મજામાં. તબિયત પાણી શું? ગોરધનભાઈ તમારા પગલા અમારી ઝૂંપડીએ. હા તમને મળવા માટે જ આવ્યો. મને મળવા માટે? ઉઘડી ગયા સાહેબ. બાકી મુજ અભણ ગરીબને મળવા કોણ આવે? અરે ગોરધનભાઈ તમને ખબર છે કે આ તમારી દીકરી સીતા અમારી નિશાળનું ગૌરવ છે. આખા ગોંડલની સંગીત સ્પર્ધામાં એનો પહેલો નંબર આવ્યો છે. હા સીતા કંઈક કહેતી હતી કે એનો ગાવામાં કંઈક નંબર આવ્યો છે સાહેબ. અરે ભલા માણસ, તો પછી આવી ડાઈ દીકરીને ભણાવવા માટે કાં ઢીલ કરો છો? હવે સાહેબ તમને શું કહું, તમે ભણેલા છો એટલે તમારા છોકરા ભણે એ સારું. અમારા અભણના તો અભણ જ સારા સાહેબ. ના ગોરધનભાઈ ના, ભણતરે કોઈનો ઇજારો નથી. આખા ગામની દીકરીઓ અમારી પાસે ભણી રહી છે અને દીકરીને હવે ચાર દિવાલ વચ્ચે ગોંધી રાખવાનો આ સમય નથી. દીકરો જો બાપનું રૂપ હોય ને તો દીકરી એ બાપનું સ્વરૂપ છે ગોરધનભાઈ. દીકરી છે ને એ તો બે કુળને તારે છે ભલા માણસ. એટલે કહું છું કે આખી દુનિયા કરવટ બદલી રહી છે. આ જેટ વિમાનની ઝડપે આખી દુનિયા જ્યારે આગળ વધતી હોય ત્યારે બાબા ગાડીની જેમ તમે હાલશો ને તો ફેંકાઈ જશો ગોરધનભાઈ, ફેંકાઈ જશો. તમારી વિચારસરણીને બદલો. એ બધી વાત સાચી સાહેબ, પણ નિરાશ અને નાસીપાસ થયેલો માણસ કશું વિચારી શકતો નથી સાહેબ. અમારે તો દી ઉગે અને બે ટંકના રોટલા માટેની ચિંતા હોય છે સાહેબ. ઘરનું માન પૂરું કરીએ છીએ એમાં દીકરીને ભણાવવાનો ખર્ચો કેમ પોસાય સાહેબ? તમારે ક્યાં કઈ ખર્ચો કરવાનો છે? કન્યા કેળવણી માટે કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે કેટલી બધી યોજનાઓ મૂકી છે અને કન્યા કેળવણી સાવ મફત છે, મફત, કાના માતર વગર, સમજાણું. અને આપણા રાજ્ય સરકારે વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજના મૂકી છે જેનો તમને લાભ મળે છે ભાઈ. કન્યા કેળવણી રથ અત્યારે ગામે ગામ નીકળે છે. એની સાથે આ રથમાં આ ઝુંબેશની અંદર મોટા મોટા અધિકારીઓ, મોટા પદાધિકારીઓ, મોટા મોટા અમલદારો જોડાય છે. ગામે ગામ, શહેરે શહેર આમાં સાંકળવામાં આવે છે. અને આ કન્યા કેળવણી રથને પ્રોત્સાહન આપવા માટે આપણા શિક્ષણ મંત્રીથી માંડી અને ખુદ મુખ્યમંત્રી પણ આમાં જોડાય છે. અને ગોરધનભાઈ તમે કાં ભૂલી જાઓ છો કે આપણા ગુજરાતમાં 33% બહેનો તો સરપંચ તરીકે કામ કરે છે. આ જમાનામાં જો દીકરી ધારે તો એ ડૉક્ટર થઈ શકે, એ વકીલ થઈ શકે, એ ભલા માણસ એ ધારાસભ્ય થાય, એ મુખ્યમંત્રી થાય, અરે એ વડાપ્રધાન થઈ શકે. આ જગ્યાની આ તકો મળે છે અને તમે આવી કાં વાત માંડીને બેઠા છો? એ મોટા માણસોની મોટી વાતો છે સાહેબ, અમને એ ન પચે. આ ગોધિયાની 7 પેઢીની અંદર સાહેબ કોઈ ભણ્યું નથી. અને સાહેબ અમારી બેની દીકરીઓ છે ને લાઈટના ઘૂમતા તાણી આ દસ્તાવેજ વિનાના ઝૂંપડાની અંદર પોતાની જિંદગી પૂરી કરી નાખી છે. અમારા માવતરે કોઈ દી ભણવા વિશે નથી વિચાર્યું તો મારે શા માટે વિચારવું સાહેબ? હા હું એ જ સાબિત કરવા માગું છું કે તમારા મા બાપ ભણ્યા નથી એટલે તમે આજ મજૂર છો, અને મારા મા બાપ ભણ્યા એટલે હું ભણ્યો અને આજે સરકારી નોકરિયાત છું, સુખી છું અને તમને સમજાવી શકું છું. હવે તમે જ વિચારો ગોરધનભાઈ કે તમારે આ તમારી દીકરી સીતાને આ ઝૂંપડું દેવું છે, આ જૂનો વાણનો જૂનો ખાટલો, આ તૂટી ગયેલું ફાનસ, આ ગરીબાઈની ગમાણમાં મૂંગા ઢોરની માફક જીવાડવી છે કે પછી એને શિક્ષણરૂપી સમૃદ્ધિ આપવી છે? ભણતરી ત્રીજી આંખ છે મારા વાલા, અને તમે એને મોતિયો કાં લગાડો? હું મોતિયો નથી લગાડતો સાહેબ, જમાનો બદલાઈ ગયો છે પણ મારું આ ઝૂંપડું તો ત્યાંનું ત્યાં જ છે સાહેબ. કારણ કે તમે અભણ છો. નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. નિરક્ષરતા અને ગરીબી એક સિક્કાની બે બાજુ છે, સમજ્યા? તમારી બધી વાત સાચી સાહેબ, પણ મારું મન હજુ માનતું નથી સાહેબ. પણ તમને વાંધો શું છે એ તો કયો. માસ્તર સાહેબ અમારે ક્યાં દીકરીની કમાણી ખાવી છે? બધા કાંઈ દીકરીને નોકરી માટે જ નથી ભણાવતા. ભણતરથી આપણી દ્રષ્ટિ વિશાળ બને છે અને હિન્દુસ્તાનના બે પગ છે, એક પુરુષ અને બીજી સ્ત્રી.
આમાં પુરુષ ખાલી ભણશે અને જો આ દેશની દીકરીઓ નહીં ભણે, સ્ત્રી નહીં ભણે ને, તો આ દેશ લંગડાતો હાલશે અને હિન્દુસ્તાનને, આપણા ગરવા ગુજરાતને વિશ્વની હારે હરણફાળ ભળાવી હશે ને, તો દીકરીઓને પુરુષો સમી કેળવણી મેળવવી જ પડશે. અને ગોરધનભાઈ, તમે કાં ભૂલી જાઓ કે આ આપણું ગોંડલ, ભગવતસિંહજીનું ગોંડલ, જેને વર્ષો પહેલાં અહીંયા કન્યા કેળવણી ફરજિયાત બનાવી હતી, એ ધરતીમાંથી મારો અને તમારો જન્મ થયો છે. આ વાતને તમે ભૂલી જાઓ છો. હવે એક સીધી સાદી વાત સમજાવું. તમે આટલા સમજદાર છો, છતાંય તમે અભણ છો એનો તમને વસવસો નથી? ઘણો જ વસવસો થાય છે સાહેબ. તમે મને ગોરધનભાઈ કહો છો ને ત્યારે મને ખૂબ જ ગમે છે. બાકી આ આખા ગામે મને આખી જિંદગી ગોધ્યો ગોધ્યો કહીને જ બોલાવ્યો છે સાહેબ. પણ આ બધું મને 50 વર્ષે શા માટે તમે સમજાવો છો? કારણ કે તમારી દીકરીના ભવિષ્યનો સવાલ છે. એટલે તમારી લાગણીની હું કદર કરું છું સાહેબ. પણ અમારી જ્ઞાતિની અંદર ભણેલી ગણેલી દીકરીનું સગ પણ નથી થતું સાહેબ. મારી આ વ્યથા કોને કહું? અને અને સાહેબ, સીતાની માથે ઘરનો કામકાજનો બધો બોજ છે. એની મા મરી ગઈ છે સાહેબ. એની મા મરી ગઈ. તમે રડોમાં ગોરધનભાઈ, તમે રડોમાં. માફ કરજો, તમારી પરિસ્થિતિ હું સમજું છું. પણ ગોરધનભાઈ, તમે તમારા ઘરના કામકાજ માટે તમારી દીકરીના જીવનની બલિ ચડાવો છો. શું તમે ઈચ્છો છો કે તમારી દીકરી સીતા બસનું બોર્ડ પણ ન વાંચી શકે, એ ઘી દૂધના હિસાબે નહીં રાખી શકે? અરે, કાલ હવારે એના ભાગની જોરે કદાચ એને ક્યાંક શહેરમાં વળાવશો અને ભણેલ ગણેલ બાયું વચ્ચે કોઈ એની મશ્કરી કરશે તમારી દીકરી સીતાની, કે આ બિચારી સીતા તો અભણ છે. યાદ રાખજો ગોરધનભાઈ, તું મેણું તમને લાગશે, તમને. એટલે કહું છું, આ દેશની દીકરીઓ તો સમર્પણનો અરીસો છે. દીકરીઓએ કોઈ દી પોતાના બાપને કે ધણીની સામે કાંઈ કીધું નથી, પણ એને એના સમર્પણની સજા તો ન આપો ગોરધનભાઈ. આ પંખીડું છે એને ઉડવા દો, આ ફૂલડું છે એને ખીલવા દો ગોરધનભાઈ. આવી હોશિયાર દીકરીને ભણવા નહીં દો ને, તો આખી જિંદગી સીતા છે ને એ મનોમન વલોવાતી રહેશે, આ ગભરૂડી ધલવલતી રહેશે. દીકરી હોશાશે એ તમને ગમશે. સાહેબ, માઠું ન લગાડો તો એક વાત પૂછું સાહેબ. તમે મને આટલા જનુંથી શા માટે સમજાવો છો? મારી દીકરી સ્કૂલે ભણવા નહીં આવે તો કાંઈ તમારી સ્કૂલ બંધ નથી થઈ જવાની, કે તમારો પગાર બંધ નથી થઈ જવાનો? કેમ સાહેબ, ખોટું લાગી ગયું સાહેબ? મારા એક જ પ્રશ્નથી તમારા મોઢા ઉપર ઝાકપ કેમ આવી ગઈ સાહેબ? સાહેબ, તમે રડો નહીં સાહેબ. સાહેબ, તમે રડો નહીં સાહેબ. એ સીતા દીકરી, એ સાહેબ માટે પાણી લાવજે. સાહેબ સાહેબ, તમે ખોટું ન લગાડશો સાહેબ. તમે બહુ નસીબદાર માણસ છો ગોરધનભાઈ, બહુ નસીબદાર છો તમે. માતાજીએ તમને આવી ગુણિયલ દીકરી આપી છે. સીતા જ્યારે નિશાળે આવે ને ત્યારે રોજ એક જ વાત કર્યા કરે, મારા બાપુ આમ, મારા બાપુ તેમ, મારા બાપુએ મારા માટે આ વસ્તુ લાવી. સીતાની બધી વાતો મારા કાળજા ઉપર ઘૂઘવાટા કરે છે ગોરધનભાઈ, ઘૂઘવાટા કરે છે. સાહેબ, અભણ માણસને આવી ગોળ ગોળ વાત કરો નહીં, તમે જરા માંડીને વાત કરો સાહેબ. ગોરધનભાઈ, જિંદગીમાં દુઃખ હિમાલય જેવડું એક જ વાતનું છે કે મને કુદરતે આવી દીકરીએ કઈ ન આપી. કેટલી માનતાઓ પછી એક દીકરો આપ્યો અને એ દીકરો એ લગ્નના ત્રીજા દિવસે ઘરવાળી લઈને જુદો થઈ ગયો. અરે, એના કરતા આવી એકાદ દીકરી આપી હોત ને તો એને એના બાપનું પેટમાં તો બળત. અને એટલે કહું છું કે મારા જેવા 1000 બાપ હતા કે જે ભલા માણસ દીકરાના જન્મટાણે આખા એક ગામમાં પેંડા વેચતા હતા, હરખુડા થઈને કહેતા હતા કે મારી ઘેરે દીકરો આવ્યો, મારી ઘેરે દીકરો આવ્યો. એવા 1000 બાપ અટાણે ભલા માણસ વૃદ્ધાશ્રમના પગથિયે રાતે પાણીએ રોવે છે. કારણ કે હવે ગોરધનભાઈ દીકરા નથી જન્મતા, વારસદારો જન્મે છે, વારસદારો. એટલે આવી ડાઈ દીકરીનું જ્યારે ભવિષ્ય રૂંધાતું હોય છે ને ત્યારે કકડી ઉઠું છું. સાહેબ, હવે તમે રહો તો તમને મારા સોગન. અને બાપુ, મારા સાહેબ આટલું કહે છે તો મને ભણાવવામાં તમને શું વાંધો છે? પણ દીકરા, ગઈકાલે તું જ કહેતી હતી કે મને મારા સાહેબ ખૂબ લેસન આપે છે,
મને લેસનનો ખૂબ થાક લાગે છે અને આજે તું જ કહે છે કે મારે ભણવું છે. હા બાપુ, ઈ વાત સાચી, પણ લેસનનો થાક તો એક દિવસનો જ હોય, પણ જો અભણ રહીશ તો ઈ થાક આખી જિંદગી નહીં ઉતરે. હું અભણ રહીને કોઈને ઠામવાસણો ઠકવા નથી માંગતી, હું જિંદગીભર છાણવા સીધા કરવા નથી માંગતી, હું મજૂરી કરવા નથી જન્મી, મારે ભણી ગણીને મારા પગ ઉપર ઊભું રહેવું છે, મારે ડોક્ટર બનવું છે. પણ મને એક મોકો આપો, ખાલી એક મોકો, હું તમને પગે લાગું છું. વાહ બેટા વાહ, હું આખી જિંદગી મહેનત કરું ને તોય તારા બાપુને ન સમજાવી શકું, ઈ વાત તે ચાર લીટીમાં કહી દીધી. અને ગોરધનભાઈ, હવે જો તમને તમારી દીકરીના આંહોડાની કિંમત ન હોય ને તો મારે તમને કાંઈ સમજાવવું નથી. તમારે સીતાને ભણાવી હોય તો ભણાવજો, અને ઉઠાડી લેવી હોય તો ઉઠાડી લેજો. હું તો આ હેલો રામ રામ. બેસો સાહેબ, સાહેબ બેસો, હવે મને બધું સમજાઈ ગયું. હવે મારે મારી દીકરીને ખૂબ ભણાવી છે, મારે એને ઉભડા પગે અભણની જેમ આખી જિંદગી નથી રાખવી સાહેબ, મારે એને ભણાવી ગણાવી અને ટટ્ટાર ઊભા રહેતા શીખવવું છે સાહેબ. મારે મારી દીકરીને ખૂબ ભણાવી છે, એને ખૂબ આગળ વધવાનું છે સાહેબ. સીતા સીતા, તારા સાચા પાલક પિતા તો માસ્તર સાહેબ છે, તારે ખૂબ ભણવાનું છે, ખૂબ આગળ વધવાનું છે. ધન્યવાદ ગોરધનભાઈ. અને તો હવે કાલ સવારે હું મારા નિશાળના દરવાજા ઉપર તમારી દીકરી સીતાની રાહ જોઈશ. લ્યો તે રામ રામ. રામ રામ સાહેબ, રામ રામ. હવે તો રાજીને દીકરા.